લક્ષગ્રુપટ્યુશન, હું રવિ પટેલ લક્ષગ્રુપટ્યુશનમાં તમારું સ્વાગત કરું છું. આજનો આપણો વિષય છે ધોરણ 12, તેની અંદર ચેપ્ટર 1 એકાઉન્ટનું પહેલા ભાગમાં, અને તેની અંદર જે આપણે પહેલા વિડીયોમાં વાત કરી હતી એ પ્રમાણે હવે આપણે વિડીયો નંબર 16 ચાલુ થઈ રહ્યો છે. બાકીના 15 વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો, જેના આધારે તમને આ દાખલામાં પણ વધારે ખબર પડશે. તો હું પ્રશ્ન વાંચું છું. આપણો સ્વાધ્યાયનો પેજ નંબર 31 ઉપર દાખલા નંબર 3નો આ ચોથો દાખલો છે, અને આપણો દાખલા ક્રમ અત્યારે 15 બટ છે. તો હું પ્રશ્ન વાંચું છું કે રાજકુમાર, કૌશિક અને શર્માનું નફા નુકસાનનું પ્રમાણ 15:10:19 છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 68,000 થયો હોય તો દરેક ભાગીદારને મળતો નફાની રકમ શોધો. તો આપણે જોઈએ 68,000 નફો છે, ખાલી ભાગીદારો વચ્ચે વહેંચવાનું છે. એકદમ ઇઝી દાખલો છે. તો અહીંયા જોઈએ, દરેક ભાગીદારને મળતો નફો, અથવા વેચણી પાત્ર નફો પણ કહી શકો છો. રાજકુમાર ટોટલ 68,000 નફો છે. ટોટલ સરવાળો કરીએ તો કુલ ભાગ કેટલા થાય છે, તો કે 34 થાય છે. તેમાંથી રાજકુમારનો ભાગ કેટલામાં છે, તો કે 15. 34 × 2 = 68, 15 × 2 = 30, એટલે કે રાજકુમારને કેટલો મળશે, 30,000 રૂપિયા નફો મળશે. ત્યારબાદ કોણ છે, તો કે કૌશિક. કુલ નફો છે 68,000, તેમાંથી 10 ભાગ કૌશિકના છે, તો 34 × 2 = 68, 10 × 2 = 20, એટલે કે 20,000 મળશે. તેવી જ રીતે શર્મા, 68,000 કુલ નફો છે, શર્માનો ભાગ કેટલો છે, 19, 34 × 2 = 19 × 38. તો આવી રીતે દરેકના ભાગમાં નફો આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે લોકો ટ્યુશન નથી રાખી શકતા તેમને અવશ્ય શેર કરજો, જેથી એ લોકો ઘરે બેઠા ફ્રીમાં ભણી શકે. અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ તમારો.